દેશભરની હાઈકોર્ટમાં ન્યાયાધીશોની નિમણૂક મુદ્દે સુપ્રીમ કોર્ટની કડકાઈ સામે કેન્દ્ર સરકારે નમતું મૂકવું પડ્યું છે. હાઈકોર્ટના જજો માટે 70 નામ સુપ્રીમ કોર્ટે કોલેજિયમને મોકલવામાં આવ્યા હતા. કેન્દ્ર થોડા સમયમાં મણિપુર હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કરશે. સુપ્રીમ કોર્ટે ફરી એકવાર કેન્દ્રને ચેતવણી આપી કે આપણે મૂંઝવણમાં ન રહેવું જોઈએ. જે નામોનું પુનરાવર્તન થયું છે તેની નિમણૂક કરી દેવી જોઈએ અથવા કોલેજિયમને જાણ કરવી જોઈએ. જો કે સુપ્રીમ કોર્ટે હવે 20 ઓક્ટોબરે આ કેસની સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે અમે દર 10 દિવસે આ મુદ્દે માહિતી મેળવીશું. 10 મહિનામાં 70 નામોની ભલામણ કરવામાં આવી હતી, પરંતુ આ તમામ નિમણૂકો કેન્દ્ર પાસે પેન્ડિંગ છે. સંવેદનશીલ હાઈકોર્ટના આજે મુખ્ય ન્યાયાધીશની નિમણૂક બાકી છે તો 26 ન્યાયાધીશોની બદલીઓ બાકી છે. 7 નામ પેન્ડિંગ છે જે રિપીટ થાય છે, ત્યારે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર પાસે જવાબ માંગ્યો છે. જેને પગલે કેન્દ્રવર્તી એટર્ની જનરલ આર વેંકટન મણીએ સુપ્રીમ કોર્ટ પાસે 1 સપ્તાહનો સમય માંગ્યો છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે જાતે આધારિત જનગણના મુદ્દે વડાપ્રધાન મોદી પાયાવિહોણા નિવેદન આપી રહ્યા છે. પીએમ જાતિ આધારિત વસ્તી ગણતરી કરવા માંગતા નથી. અમારા 4 મુખ્યમંત્રી, જે પૈકી 3 સીએમ ઓબીસી સમુદાયમાંથી આવે છે. ભાજપના 10 મુખ્યમંત્રી છે, જે પૈકી માત્ર 1 ઓબીસી છે. દેશમાં ઓબીસી વિશે ઘણી વાતો કરવામાં આવે છે, પરંતુ સરકારે જણાવવું જોઈએ કે તેમણે આ વર્ગના લોકો માટે શું કામ કર્યા છે. કેન્દ્ર સરકાર મહત્વપૂર્ણ મુદ્દાઓ પરથી દેશનું ધ્યાન ભટકાવવા માંગે છે. The problem is that the Prime Minister is incapable of doing the caste census. I'd like to point out something quite interesting. There are four chief ministers hain. 4 mein se 3 OBC varg ke hain. BJP ke 10 chief minister hain. 1 OBC varg ke hain. Aur wo bhi kuch hi din mein chief minister nahi rahenge. સીટ ડબલ્યુસી બેઠકમાં હાજરી આપ્યા બાદ રાહુલ ગાંધીએ જણાવ્યું કે લગભગ 4 કલાક સુધી જાતિ આધારિત જનગણના પર ચર્ચા કરવામાં આવી છે. કોંગ્રેસ પાર્ટીના સભ્યોએ સર્વસંમતિથી દેશમાં જાતિ આધારિત જનગણના કરવાનો નિર્ણય કર્યો છે. કર્ણાટક, હિમાચલ પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવશે. વિપક્ષી ઇન્ડિયા ગઠબંધનના મોટાભાગના સહયોગી દળો છે, તેમણે પણ જાતિ આધારિત જનગણના કરવા પર સહમતિ દર્શાવી છે. કેટલાક રાજકીય પક્ષોને તકલીફ થઈ શકે છે, પરંતુ અમારી પાર્ટી ફાંસીવાદી નથી. આ સર્વે ધર્મ કે જાતિ વિશે નથી, પરંતુ ગરીબ લોકો માટે છે. વર્ષ 2014-15 કર્ણાટકમાં અમારી સરકારે જાતિ આધારિત જનગણના કરાવી હતી. 4 ઘંટે હમારી કાસ્ટ સેન્સસ પે ચર્ચા હુઈ, ડિસ્કશન હુઆ, ઓર એક ઐતિહાસિક નિર્ણય कांग्रेस वर्किंग कमेटी ने लिया है और यूनैनिमसली लिया है. हमारे चीफ मिनिस्टर्स ने भी डिसीजन लिया है कि वो भी राजस्थान में, कर्नाटक में, छत्तीसगढ़ में, हिमाचल में कास्ट सेंसस को आगे बढ़ाएंगे. કેન્દ્રીય ચૂંટણી પંચે 5 રાજ્યની વિધાનસભા ચૂંટણી માટે કાર્યક્રમ જાહેર કર્યો છે. છત્તીસગઢ, રાજસ્થાન, મિઝોરમ, મધ્યપ્રદેશ અને તેલંગાણામાં વિધાનસભાની ચૂંટણીઓ માટે તારીખ જાહેર કરવામાં આવી છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, મિઝોરમ અને તેલંગાણામાં 1 તબક્કામાં મતદાન થશે, તો જ્યારે છત્તીસગઢની 90 વિધાનસભા બેઠકો માટે 2 તબક્કામાં મતદાન કરવામાં આવશે. છત્તીસગઢમાં 7મી અને 17મી નવેમ્બરના રોજ મતદાન થશે, જ્યારે મધ્યપ્રદેશમાં 17મી નવેમ્બર અને રાજસ્થાનમાં 23મી નવેમ્બર, તો મિઝોરમમાં 7 નવેમ્બરે મતદાન કરવામાં આવશે. તેલંગાણામાં સૌથી મોડે 30મી નવેમ્બરના રોજ મતદાન થવાનું છે. આ 5 રાજ્યની વિધાનસભા ચૂંટણીનું પરિણામ 3 ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. પાંચ રાજ્યની 680 વિધાનસભા બેઠકો માટેની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. ભારતીય ચૂંટણી પંચે મધ્યપ્રદેશ, રાજસ્થાન, મિઝોરમ, તેલંગાણા અને છત્તીસગઢમાં યોજાનારી ચૂંટણીની તારીખો જાહેર કરી છે. આ 5 રાજ્યમાં કુલ 16.1 કરોડ મતદાતાઓ મતદાન કરશે, તો 5 રાજ્યમાં 8 કરોડથી વધુ પુરૂષ મતદાતાઓ છે, જ્યારે 7 કરોડથી વધુ મહિલા મતદારો છે. જ્યારે આ 5 રાજ્યમાં 60 લાખથી વધુ મતદારો પ્રથમ વખત મતદાન કરશે. ભારતીય ચૂંટણી પંચે કહ્યું છે કે KYC એપથી દરેક મતદાતા ઉપર નજર રાખવામાં આવશે અને સી વિઝલ એપથી મતદાન દરમિયાન ગતિવિધિઓ પર નજર રખાશે. 5 રાજ્યમાં યોજાનાર ઇલેક્શનને પગલે 940 ચેકપોસ્ટ બનાવવામાં આવશે. દરેક રાજ્યની સરહદ ઉપર ચેકપોસ્ટ બનાવવામાં આવશે.
भाजपे राजस्थान और मध्य प्रदेश ने विधानसभा चूंटणी माटे उम्मीदवारों की याद जाहिर करी छे। राजस्थान विधानसभा की चूंटणी माटे भाजपे प्रथम याद में 41 उम्मीदवार नाम जाहिर कर्या छे। आ याद में राज्यवर्धन राठौर, दिव्या कुमारी सहित 7 सांसदों नाम पण शामिल छे। आ साथ ज पूर्व उपराष्ट्रपति भोरोनसिंह शेखावत ने पण टिकीट कापवामां आवी छे। भाजपे मध्यप्रदेश विधानसभा की चूंटणी माटे पण 57 उम्मीदवार की सूचि जाहिर करी छे। प्रदेश मुख्यमंत्री शिवराज सिंह चौहान बुद्धा थी तो राज्य गृहमंत्री नरोत्तम मिश्रा दतिया बैठक पर विधानसभा चूंटणी लड़से। भाजपा नेता गोपाल भार्गव रेहली थी, विश्वास सारंग नारेला थी और तुलसीराम सिलावत सावर थी चूंटणी लड़से। केन्द्रीय मंत्री भूपेन्द्र यादवे जणाव्युं के राहुल गांधी ओबीसी जनगणना विषे जूठाणुं फैलावी रह्या छे। संसद में ज्यारे मंडल आयोगनो रिपोर्ट आव्यो हतो तेना विषे वात थई हती त्यारे कोंग्रेसना नेता राजीव गांधीए तेनो विरोध कर्यो। 1950ना दायकामां काका कालेकर रिपोर्टनो पण कोंग्रेस पार्टीए विरोध कर्यो हतो। राहुल गांधी ज्यारे कोंग्रेस पार्टीना अध्यक्ष हता अने मनमोहन सिंह देशमां वडाप्रधान हता त्यारे ओबीसी समुदायने बंधारणीय पंचनो मुद्दो उठाव्यो। जो कि कांग्रेस पार्टी आ बात ने क्यारे अमल में मूकी न हती। कांग्रेस झूठा वचनों आपवानो खराब रेकॉर्ड धरावे छे। श्री राहुल गांधी का ओबीसी जातिगत जनगणना का बयान एक और झूठ से बढ़कर के कुछ नहीं है। हम सब जानते हैं कि देश में जब मंडल आयोग की बात संसद के अंदर आई थी तो लोकसभा में पार्लियामेंट में ऑन रिकॉर्ड विरोध उनके नेता स्वर्गीय राजीव गांधी जी ने किया था। और 80 के दशक में मंडल आयोग की रिपोर्ट आई तो उसको लागू न करने का काम कांग्रेस ने किया था। एआईएमआईएम पार्टी ना अध्यक्ष असदुद्दीन ओवैसी जणाव्युं के राज्य स्थान में अमारी पार्टी केटलीक बैठकों पर चूंटणी लड़शे। आ माटे अमे त्रण उम्मीदवारना नामनी जाहेरात पण करी छे। तेलंगणामां पण पार्टी उम्मीदवारना नाम जाहेर करशे। मने आशा छे के तेलंगणा अने राजस्थानना लोको अमारा उम्मीदवारने समर्थन आपशे अने प्रदेशमां शांतिपूर्ण अने नियमो प्रमाणे चूंटणी योजाशे तेवी आशा तेमणे व्यक्त करी। एआईएमआईएमना चीफे कह्युं छे के लोकोए आरएसएस अने बीजेपीथी सावधान रहेवानी जरूर छे। आ वखते अमे चूंटणीमां लघुमती अने दलितोना प्रतिनिधिओनो मुद्दो उठावीशुं। अमारा उम्मीदवार जे विधानसभा बैठक परथी चूंटणी लड़से त्यांथी जीतशे। अमने आशा छे के मुख्य प्रधान केसीआर फरी एकवार तेलंगाणाना सीएम तरीके सत्तामां पाछा फरशे। तो राजस्थान में हमने अपने 3 कैंडिडेट्स का तो अनाउंस कर चुके हैं और तेलंगाना का भी अनखरीब में कर देंगे। और ईसीआई ने जो डेट्स दिए हैं हमारी पार्टी इस इलेक्शन के लिए शुरू से ही तैयार थी और तैयार है। खास तौर से तेलंगाना में जहां पर हमारे एमएलएज हैं और जहां पर हम लड़ेंगे वहां की आवाम हमारी काम को, हमारी एक्सेसिबिलिटी को, हमारे अवेलेबिलिटी को, हमारे पार्टी के मेंबर्स की उसके ऊपर हमारा साथ देगी और इंशाल्लाह हमको यकीन है कि एक बहुत बड़ी कामयाबी से अल्लाह हमको हमकिनार करेगा। नेशनल कॉन्फ्रेंसना नेता फारूक अब्दुल्लाए जणाव्युं के शुं चूंटणी पंचने जम्मू काश्मीरमां चूंटणी करावानी मंजूरी आपवामां आवी रही नथी। थोड़ा समय पहला चूंटणी पंचे त्यां चूंटणी करावाना कारणो देखाड्या हता। हवे चूंटणी न करावाना परिबळो देखावा लाग्या छे। एवो तो कया परिबळो छे के जेने ध्यानमां राखीने जम्मू काश्मीरमां चूंटणी करावामां आवी रही नथी? आ विषे अमने पण माहिती आपवामां आवे। चूंटणी पंचे लोकोना आ सवालोना जवाब आपवा पड़शे। लोकोने लोकशाहीथी वंचित राखवामां आवी रह्या छे। आ साथ ज तेमणे कह्युं के लद्दाखमां थयेली चूंटणीना परिणाम दर्शावे छे के त्यांना स्थानिक लोकोए 5 ઓગસ્ટ 2019 रोज केन्द्र सरकारना निर्णयने नकारी काढ्यो छे। जम्मू कश्मीर के आवाम के तरफ से आज ये मेरा सीधा सीधा सवाल चीफ इलेक्शन कमिश्नर ऑफ इंडिया से है। मेहरबानी करके जम्मू कश्मीर के लोग आपसे सुनना चाहेंगे, व्हाट आर द फैक्टर्स दैट आर रिस्पॉन्सिबल फॉर डिनाइंग द पीपल ऑफ जम्मू एंड कश्मीर देयर डेमोक्रेटिक राइट टू अ गवर्नमेंट? बिकॉज आई नीड ओनली रिमाइंड यू ऑफ योर ओन वर्ड्स अ फ्यू मंथ्स अगो, जहां पे इसी तरह एक सवाल के जवाब में आपने कहा था, यस We recognize there is a vacuum and that vacuum needs to be filled.
सुप्रीम कोर्टे लक्षद्वीपना सांसद मोहम्मद फैजलनु संसद सभ्य पद जाळवी राखी तेमने मोटी राहत आपी छे। दोषी ठेरवाना केरळ हाईकोर्टना निर्णय पर रोक लगावामां आवी तेमज जवाब मांगती नोटिस पण जाहेर करवामां आवी छे। एनसीपीना नेता मोहम्मद फैजले सुप्रीम कोर्टमां अरजी दाखल करी केरळ हाईकोर्टना आदेशने पड़कार फेंक्यो हतो तेमज हत्याना प्रयासना केसमां तेमनी सजाने स्थगित करवानी अरजी फगावी दीधी हती। जो कि तेमने दोषित ठेरवाने कारणे आ वर्षे बीजी वखत लोकसभाना सांसद तरीके गैरलायक ठेरवामां आव्या हता। त्यारे हवे सुप्रीम कोर्टे कह्युं के ज्यां सुधी हाईकोर्ट अपील पर निर्णय न करे त्यां सुधी तेनी सजा हाल पूरती स्थगित रहेशे। आंध्र प्रदेश हाईकोर्टे पूर्व मुख्यमंत्री एन चंद्रबाबू नायडूनी अलग अलग केसमां दाखल करेली त्रण जामीन अरजी फगावी दीधी। चंद्रबाबू नायडूए अमरावती इनर रिंग रोड अने अंगल्लू हुमलाना केसमां जामीन अने फाइबर नेट केसमां आगोतरा जामीनने विनंती करी कोर्टनो संपर्क कर्यो हतो। अंगल्लू केस ऑगस्ट महीनामां टीडीपी वडा चंद्रबाबू नायडूनी राजकीय रेली दरमियान थता रमखाणो साथे संबंधित छे। अन्नमैया जिल्लाना अंगल्लू અને ચિત્તુરુ જિલ્લાના તેલુગુ દેશમ પાર્ટી અને શાસક યુવા શ્રમિક રાષ્ટ્રીય યુથ કોંગ્રેસ પાર્ટીના સમર્થકો અનેક પોલીસ કર્મીઓ પંગાનુરુમાં પથ્થરમારો આગ ચંપી અને રમખાણોમાં ઇજાગ્રસ્ત થયા હતા। જો કે હાલમાં નાયડુ કૌશલ્ય વિકાસ નિગમ કૌભાંડ કેસમાં રાજ મહેન્દ્રવરમ સેન્ટ્રલ જેલમાં ન્યાય કસ્ટડીમાં છે। નાયડુ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે કૌશલ્ય વિકાસ નિગમના ભંડોળના કથિત દુરુપયોગ કર્યો હોવાનો આરોપ છે। જેના કારણે રાજ્યની તિજોરીને 371 કરોડ રૂપિયાનું કથિત નુકસાન થયું હતું। ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે રવિવારે કહ્યું કે જો રામ જન્મભૂમિને 500 વર્ષ પછી પરત લઈ શકાય છે તો કોઈ કારણ નથી કે આપણે સિંધુ પ્રાંત અથવા સિંધ પ્રાંત પરત ન લઈ શકીએ। સિંધ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું છે કે 500 વર્ષ પછી અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિરનું નિર્માણ પૂર્ણ થશે। જાન્યુઆરીમાં વડાપ્રધાન રામલલ્લાને તેમના મંદિરમાં પુનઃસ્થાપિત કરશે। આઝાદી બાદ વિભાજનની પીડા વ્યક્ત કરતા યોગી આદિત્યનાથે કહ્યું કે 1947 જેવી દુર્ઘટના ફરી ન થવી જોઈએ। તેમણે કહ્યું કે માત્ર એક વ્યક્તિની જીદના કારણે દેશને વિભાજનની દુર્ઘટનામાંથી પસાર થવું પડ્યું। મુખ્યમંત્રીએ કહ્યું કે સિંધી સમુદાય સૌથી વધુ પીડા સહન કરે છે, તેઓએ માતૃભૂમિ છોડવી પડી છે, તો આદરણીય ઝૂલેલાલજી હોય કે ભગવાન શ્રી કૃષ્ણ હોય, દરેક વ્યક્તિએ માનવ કલ્યાણ માટે સારાની રક્ષા અને ખરાબને દૂર કરવાની વાત કહી છે। બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનને મુંબઈ પોલીસ વાય પ્લસ શ્રેણીની સુરક્ષા આપવામાં આવી છે। ગેંગસ્ટરોએ જાનથી મારી નાખવાની ધમકી આપ્યા બાદ ફરિયાદ કરતા પોલીસે સુરક્ષા કવચ આપ્યું છે, જેથી વાય પ્લસ સુરક્ષા હેઠળ 6 સશસ્ત્ર સૈનિકો 24 કલાક શાહરૂખ ખાન સાથે રહેશે। જોકે અગાઉ શાહરૂખ સાથે 2 સુરક્ષા દળો રહેતા હતા। તાજેતરની ફિલ્મ પઠાણ અને જવાન હિટ થયા બાદ શાહરૂખ ખાન અંડરવર્લ્ડ અને ગેંગ સ્ટાર્સના નિશાને છે। જોકે મુંબઈ પોલીસના જણાવ્યા પ્રમાણે આ સિક્યુરિટી માટે શાહરૂખ ખાનને કિંમત ચૂકવવી પડશે। મહારાષ્ટ્ર સરકારની નીતિ મુજબ જેમનો જીવ જોખમમાં હોય એના નાગરિકોને સુરક્ષા કવચ આપવામાં આવે છે, પરંતુ આવા કિસ્સાઓમાં નાગરિકોએ સુરક્ષા માટે ફી ચૂકવવી પડે છે। તો ભારતની મુલાકાતે આવેલા તાંઝાનિયાના રાષ્ટ્રપતિ સામિયા સુલુહ હસને જણાવ્યું છે કે તાંઝાનિયા ભારત સાથે ખૂબ જ સારા અને મહત્વપૂર્ણ સંબંધો ધરાવે છે। અમારા સામાજિક અને આર્થિક વિકાસ માટે ભારત પ્રયાસ કરે છે। અમે ભારત સાથે સંરક્ષણ ક્ષેત્રમાં કામ કરવા માંગીએ છીએ। ભારતના તાંઝાનિયા સાથેના વેપાર અને રોકાણ સંબંધો ખૂબ જ સંતોષકારક છે। ભારતીય રોકાણકારો મોટી સંખ્યામાં તાંઝાનિયામાં રોકાણ કરે છે। વર્ષ 2022 સુધીના આંકડા પર વાત કરવામાં આવે તો ભારતે તાંઝાનિયામાં 3.1 બિલિયન અમેરિકન ડોલર્સનું રોકાણ કર્યું છે। વેપારમાં ભારત તાંઝાનિયામાં ત્રીજું સૌથી મોટું સહયોગી રાષ્ટ્ર છે, જ્યારે રોકાણની દ્રષ્ટિએ ભારત 5મું મોટું રાષ્ટ્ર છે। We have been working in the supply of clean and safe water, as well as defense and security. On trade and investment, the numbers are satisfying. We are growing in investment. Indian investors to Tanzania, the number is growing. The value of the projects is growing as well. On trade volumes, the numbers are growing. As we are speaking, up to 2022, our figures were $3.1 billion.
So this makes India the third largest trading partner in Tanzania. कांग्रेस पार्टीए सीडब्ल्यूसी की बैठक में पेलेस्टाइन समर्थन में ठराव पसार कर्यो छे। कांग्रेस नेता राशिद अलवीए जणाव्युं के इजरायल और हमासे जे थई रह्युं छे ते खूब ज दुर्भाग्यपूर्ण छे। भारत सरकारे रशिया युद्ध में शांति की अपील करी अने इजरायल हमास युद्ध में पण आ वलण अपनावुं जरूरी हतुं, परंतु आनाथी तद्दन विपरीत भारत सरकारे इजरायल नुं समर्थन कर्युं। भारत सरकारना वलणथी देश में खाड़ी देशों साथेना संबंधों वणसी शके छे। भारत बर्तन सहित अनेक प्रकारना व्यापार अरब राष्ट्र साथे करे छे। भारते आमां सीज फाई नी रजूआत करवानी जरूर छे। मने खबर नथी के भारत सरकार युद्ध में एक देश नुं समर्थन केम करी रही छे। भारत सरकार को चाहिए था कि जिस तरीके से रशिया और यूक्रेन के युद्ध में भारत सरकार का एटीट्यूड था कि वो खत्म होना चाहिए, वही एटीट्यूड हमास और इसराइल की इस जंग के अंदर होना चाहिए था कि ये जंग खत्म होनी चाहिए। यूनाइटेड नेशन से कहना चाहिए था, दोनों से कहना चाहिए था कि सिविलियंस मारे जा रहे हैं, बच्चे मारे जा रहे हैं, सीज फायर होना चाहिए। इसराइल को सपोर्ट करेंगे तो हमारे जो रिश्ते गल्फ कंट्रीज से हैं वो खराब हो सकते हैं। हमारा जो भी कुछ क्रूड ऑयल हम खरीदते हैं वो सारा गल्फ कंट्रीज से खरीद। इजरायल और हमास वच्चे चालता युद्ध वच्चे चर्चा करवा माटे ईराने ऑर्गेनाइजेशन ऑफ इस्लामिक कॉर्पोरेशन एटले के ओआईसी सभ्य राष्ट्रनी इमरजेंसी बैठक बुलावी छे। ईरानना विदेश मंत्री आ बैठकनी पुष्टि करी ईराने आ युद्धमां संडोवायला न होवानी वात कही छे। आ पहेला अमेरिकाना स्टेट सेक्रेटरी एंटोनी ब्लिंकनीए पण ईरानना युद्धमां संडोवायला होवाने कोई पुरावा न मळ्या होवानुं जणाव्युं। ईरान लेबनान सीरिया इराक यमन सहित घना अरब देशों में लड़ाकू संगठनों ने समर्थन आपे छे। एक तरफ हमास अने इजरायल वच्चे युद्ध छेड़ायेलू छे त्यारे कैनेडाना वडाप्रधान जस्टिन ट्रूडोए भारत साथे तनाव વધવાની ચિંતા સતાવી રહી છે। આ મુદ્દે ટ્રુડોએ ઘણા નેતાઓ સાથે વાતચીત કરી। ખાલિસ્તાની આતંકવાદી નિજ્જનની હત્યા મામલે ભારત અને કેનેડા આમને સામને છે। ઇઝરાયલ અને હમાસના યુદ્ધ સંકટ વચ્ચે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ વિશ્વના ઘણા નેતાઓ સાથે ફોન પર ચર્ચા કરી। આ દરમિયાન તેઓ ઇઝરાયલની સ્થિતિ કરતા વધુ ભારત સાથેના સંબંધોને લઈ અને ચિંતિત જણાયા। ટ્રુડોએ સંયુક્ત અરબ અમીરાતના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નહયાન સાથે વાત કરી। યુએઈ ભારતના નિકટવર્તી દેશોમાં ગણવામાં આવે છે। કેનેડાના પીએમઓ તરફથી જાહેર થયેલા નિવેદનમાં જણાવ્યું કે જસ્ટિન ટ્રુડોએ યુએઈના રાષ્ટ્રપતિ સાથે વાત કરી છે। આ દરમિયાન કેનેડા અને ભારતના સંબંધોમાં ઉત્પન્ન તણાવ અંગે યુએઈની નેતાગીરીની જાણકારી આપવામાં આવી। અમે ભારતની સાથે સંબંધો અને કાયદાકીય શાસનને લઈને વાત કરી છે। યુએઈ ઉપરાંત ટ્રુડોએ જોર્ડનના કિંગ અબ્દુલ્લા બિન અલ હુસેન સાથે પણ વાત કરી, તેમાં પણ ટ્રુડોએ ભારતનો ઉલ્લેખ કર્યો હતો। ટ્રુડોએ જોર્ડનના નેતાની સાથે વાતચીતમાં ભારત સાથેના સંબંધોનો ઉલ્લેખ કરતા કહ્યું કે હરદીપસિંહ નિજ્જરની હત્યા અમારી સંપ્રભુતાની વિરુદ્ધ છે, ઉપરાંત વિયેના કન્વેન્શનનું પણ તેમાં સન્માન થયું નથી। ભારત અને કેનેડાના સંબંધો નીચલા સ્તરે પહોંચી ગયા છે। ત્યારબાદ ભારતે કેનેડાને પોતાના ભારત સ્થિત દૂતાવાસમાંથી 41 ડિપ્લોમેટ્સને દેશ છોડવા માટે તાકીદ કરી હતી, જે બાદ કેનેડાએ પોતાના ડિપ્લોમેટ્સને મલેશિયા અને સિંગાપુરમાં ખસેડી દીધા હતા। બ્યુરો રિપોર્ટ, જીએસટીવી। પાકિસ્તાનની જાણીતી સ્પોટ એન્કર જૈનબ અબ્બાસને ભારતમાંથી હાંકી કાઢવામાં આવી છે। તે ક્રિકેટ વિશ્વકપ સમયે જ વિવાદમાં આવી ગઈ, જે બાદ તે સુરક્ષિત રીતે ભારત છોડીને દુબઈ પહોંચી ગઈ। જૈનબ પર હિન્દુ ધર્મની વિરુદ્ધ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવાનો આરોપ છે। પાકિસ્તાનની જાણીતી સ્પોર્ટ્સ એન્કર જૈનબ અબ્બાસ મોટા વિવાદમાં ફસાઈ છે, જેના કારણે તેને ભારત છોડવાની ફરજ પડી। ભારતમાં ચાલી રહેલા વર્લ્ડ કપ 2023 માટે આઈસીસીની કમેન્ટેટર્સમાં લિસ્ટમાં સામેલ આ મહિલા એન્કર્સે ભૂતકાળમાં સોશિયલ મીડિયા પર કેટલીક એવી વસ્તુઓ પોસ્ટ કરી હતી કે જે વાંધાજનક છે। જૈનબ અબ્બાસ પર હિન્દુ દેવી દેવતાઓ પર અભદ્ર ટિપ્પણી કરવાનો આરોપ છે, જે બાદ સાવચેતીના પગલા તરીકે જૈનબે ઉતાવળમાં ભારત છોડવું પડ્યું।
કર્યું. વિનીત જિંદાલ નામના વકીલે તેની વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ તે સુરક્ષિત રીતે દુબઈ પહોંચી ગઈ છે. જૈનબ આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2023 માટે ભારતમાં હતી. તેના પર સાયબર ક્રાઇમ અને જૂના હિન્દુ વિરોધી ટ્વીટનો આરોપ છે. જૈનબને આઈસીસીની બ્રોડકાસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવી હતી. તે પાકિસ્તાનની પ્રથમ મેચ દરમિયાન સ્ટેડિયમમાં જોવા મળી હતી. વકીલ વિનીત જિંદાલના પોસ્ટ પરથી મળેલી માહિતી પ્રમાણે તેમણે જૈનબ વિરુદ્ધ દિલ્હી પોલીસના સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં આઈપીસીની 153A, 295, 506, 121 અને આઈટીની કલમ 67 હેઠળ એફઆઈઆર નોંધવાની વિનંતી કરવામાં આવી હતી. જિંદાલે જણાવ્યું કે જૈનબને ભારતમાંથી ડિપોર્ટ કરવામાં આવી છે. જિંદાલે આ માટે બીસીસીઆઈ અને ગૃહ મંત્રાલયનો આભાર પણ માન્યો. વકીલનો આરોપ છે કે આ વાંધાજનક ટ્વીટ લગભગ 9 વર્ષ પહેલા પોસ્ટ કરવામાં આવી હતી. જૈનબ ક્રિકેટ એન્કર હોવા છતાં મેકઅપ આર્ટિસ્ટ પણ રહી ચૂકી છે. બ્યુરો રિપોર્ટ, જીએસટીવી.